કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં પ્લોટના કબજા અંગે પરિવારમાં મારામારી થતાં નોંધાઈ ફરિયાદ. કેશોદના કોલેજ રોડ પર આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા પ્લોટના કબજા અંગે એક જ પરિવારના બંને ભાઈઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હોય ત્યારે ગઈકાલે સાંજે સામાન્ય બોલાચાલી ઉશ્કેરાટ સાથે વધી જતાં મારામારીમાં પરિણમતા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ થતાં બંને પક્ષે સામે સામે ફરિયાદ નોંધાઈ છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગોવિંદભાઈ જીવનભાઈ ચાડપાએ જગદીશભાઈ જીવન ભાઈ ચાડપા, કરણ ઉર્ફે ગોગો જગદીશભાઈ ચાડપા, લખનભાઈ જગદીશભાઈ ચાડપા અને ગંગાબેન ચાડપા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સામા પક્ષે ફરિયાદી ગંગાબેન જગદીશભાઈ ચાડપાએ નોંધાવેલ ફરિયાદમાં ગોવિંદભાઈ જીવનભાઈ ચાડપા, દયાબેન ગોવિંદભાઈ ચાડપા, આશીષભાઈ ગોવિંદભાઈ ચાડપા, સાધનાબેન આશીષભાઈ ચાડપા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે. દયાબેન ગોવિંદભાઈ ચાડપા શું બનાવભાઈને અમારે ત્યાં પલોટ અમારો લીધો છે ને અમારો 22 વર્ષથી ત્યાં કબજો છે, તો અમારે દેર ને મારી દેરાણી ને અમારી ઉપર અત્યાચાર કરે છે ને અમને આમ મારી નાખવાની ધમકી દે ને અમારે 3-4 વખત અમારે કેસ થયા તો એ પોલીસવાળા કંઈ જવાબ નથી અમને દેતા, અને અમે દેવાભાઈને એના રાઇટર બે ઊભા થાય તોય મારે દેરવે અમારો બધો સામાન ફેરવીને નાખી દીધો ને અમને વારંવાર મારી નાખવાની ધમકી દે, અમને 3-4 વખત અમને 3-4 જણાને માર્યા, 4-5 જણાવે થઈને.